નમસ્તે મિત્રો, જૈવિક ક્રિયા પાર્ટ ટુ માં આજે આપણે જોઈશું સ્વયંપોષી પોષણ વિશે સમજાવીશ તમને. તો સ્વયંપોષી પોષણ કોને કહીશું? તો જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે મેળવતો હોય તે સજીવને સ્વયંપોષી પોષણ કરતો સજીવ કહેવાય. કયા સજીવ એવા છે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે? તો એક વનસ્પતિ છે. હવે અહીંયા કઈક કેટલાક પોઈન્ટ છે. તમે જોયું કે વનસ્પતિ ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. વનસ્પતિની ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી પડાય છે અને વનસ્પતિને ઉર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે. વનસ્પતિને ઉર્જા આપવા માટે કયો કણ વપરાય છે? કાર્બોદિત કણ વપરાય છે. અને કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંદ કણ સ્વરૂપે સંચય પામે છે વનસ્પતિની અંદર. કાર્બોદિત મંદ કણ સ્વરૂપે અને સ્ટાર્ચ કણ સ્વરૂપે વનસ્પતિમાં સંચય પામે છે. સંચય શા માટે પામે છે? કે જ્યારે કોઈ કણ બની ગયો, ખોરાક મળી ગયો, ત્યારે સજીવ એટલે કે વનસ્પતિ એ સમય દરમિયાન પૂરેપૂરો ખોરાકનો ઉપયોગ કરતી નથી અને થોડો કણ સંચય સ્વરૂપે રાખે છે કે જેથી તે પાછળથી તેનો ઉપયોગ કરી શકે. હવે એ જ પ્રમાણે મનુષ્યમાં ખોરાકનો સંચય ગ્લાયકોજન સ્વરૂપે થાય છે અને વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એ વિશે આપણે હવે જોઈશું. પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણ જે ક્રિયા થવાની છે એ જુદા જુદા તબક્કામાં. સૌપ્રથમ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. હવે ક્લોરોફિલ કયા કોષમાં હોય છે? વનસ્પતિ કોષમાં, તે તમે જાણો છો. એટલે કે અહીંયા ક્લોરોફિલ દ્વારા શું થશે? પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે કે જે પ્રકાશ ઉર્જા છે એ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને પાણીના અણુનું વિઘટન કરી હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુમાં રૂપાંતરિત કરે છે. હવે ત્રીજો તબક્કો છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. કાર્બન ડાયોક્સાઇડ જે અણુ છે એને કાર્બોદિતમાં રિડક્શન કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે સિક્સ સીઓ ટુ મતલબ 6 કાર્બનના અણુ વત્તા 12 H2O 12 પાણીના અણુ ક્લોરોફિલની હાજરીમાં અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝના અણુમાં અને ઓક્સિજન અને પાણીના અણુમાં રૂપાંતરિત કરે છે. કોને કોને? તો 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ અને પાણીના અણુ. અહીંયા કેટલા કાર્બન ડાયોક્સાઇડના અણુ છે? 6 અને પાણીના અણુ કેટલા છે? 12. એના આધારે આ ક્રિયા સંતુલિત થઈને ગ્લુકોઝનો અણુ, ઓક્સિજનનો અણુ અને પાણીનો અણુ મળે છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલની હાજરી અને કઈ રીતના પ્રકાશ સંશ્લેષણ થાય છે. તે પ્રકાશ સંશ્લેષણમાં જરૂરી નથી કે આ ત્રણેય તબક્કા એક પછી એક અને ક્રમશઃ થતા રહે. જેમ કે રણ નિવાસી મરુ નિવાસી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ રાત્રિ દરમિયાન થાય છે અને દિવસ દરમિયાન તે રાત્રિ દરમિયાન શોષેલી ઉર્જાનો ઉપયોગ કરે છે. જોઈ શકો છો મરુ નિવાસી વનસ્પતિ. હવે પ્રકાશ સંશ્લેષણના આપણે જે ત્રણ તબક્કા જોયા એ ત્રણ તબક્કામાં કઈ કઈ? એક તો અંગિકા ક્લોરોફિલ જોઈ, કાર્બન ડાયોક્સાઇડ જોયું, પાણી હોય. તો આ બધું જે ઘટક છે અને આ જે તબક્કા છે એમાં કયા કઈ રીતના પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી છે અને વનસ્પતિમાં કઈ જગ્યાએ હાજર છે તે વિશે આપણે જોઈશું. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ આકૃતિમાં પર્ણના અનુપ્રસ્થ છેદ છે એટલે કે TS સેક્શન છે. TS સેક્શન લીધેલો છે. તેમાં જે ગ્રીન કલરથી તમને દેખાય છે તે હરિત કણ છે અને હરિત કણની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે અને હરિત દ્રવ્ય એને ક્લોરોફિલ કહેવાય છે. તો ક્લોરોફિલની હાજરીમાં શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ. હવે આપણે જોઈશું કે જે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે. ડાયોક્સાઇડની આપલે કઈ રીતના થાય છે? તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો તે શું છે? વાયુ છિદ્રની આકૃતિ છે. તો વાયુ છિદ્રમાં શું શું હાજર છે? એની આજુબાજુ રક્ષક કોષો હાજર છે અને રક્ષક કોષોની જોડે શું છે? હરિત કણ છે અને હરિત કણની જે આજુબાજુ વચ્ચે જે છિદ્ર જેવું દેખાય છે તે શું છે? વાયુ છિદ્ર. હવે વાયુ છિદ્ર અને રક્ષક કોષોની જે તાલમેલ છે કઈ રીતના થાય છે? તો જ્યારે વનસ્પતિ જમીનમાંથી પાણીને શોષે છે, પાણીને શોષે ત્યારે એ રક્ષક કોષો શું થાય છે? ફૂલે છે. અહીંયા તમે ફૂલેલા રક્ષક કોષો જોઈ શકો છો. રક્ષક કોષો ફૂલે છે અને રક્ષક કોષો ફૂલવાના કારણે વાયુ છિદ્ર ખુલે છે. એટલે કે રક્ષક કોષો જ્યારે ફૂલે ત્યારે વાયુ છિદ્ર ખુલે છે અને વાયુ છિદ્ર ખુલે ત્યારે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિની અંદર જાય છે. હવે કે જ્યારે પાણી નીકળી જાય ત્યારે રક્ષક કોષો શું થાય છે? સંકોચન પામે છે. હવે જ્યારે રક્ષક કોષો સંકોચન પામે ત્યારે વાયુ છિદ્ર શું થાય? બંધ થાય. અત્યાર સુધી આપણે જોયું કે જે સ્વયંપોષી વનસ્પતિઓ છે એ પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કઈ રીતના કરે છે, પરંતુ તે પણ વનસ્પતિને પોતાની શરીરના નિર્માણ માટે કેટલીક કાચી સામગ્રીની જરૂર પડે છે. તો કાચી સામગ્રી કેવી? પાણી, નાઇટ્રોજન, લોહ તત્વ, ફોસ્ફરસ જેવા ઘટક તત્વો. પરંતુ સ્વયંપોષી સજીવ વનસ્પતિ એ કઈ રીતના મેળવે છે? તો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. તે જ પ્રમાણે મૂળ દ્વારા ભૂમિમાંથી
ફોસ્ફરસ નાઇટ્રોજન અને લો તત્વ જીવ જીવાણ ઘટકનું શોષણ કરે છે. તો સરળ વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા શોષે છે કાચી સામગ્રી. હવે કે જે વનસ્પતિ નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે, પણ આવશ્યક ખનિજ તત્વ હોવા છતાં પણ તે નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતો નથી. વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ સંયોજન સ્વરૂપે કરે છે. તો કયા કયા સંયોજન? કાર્બનિક અને અકાર્બનિક સંયોજન. તો પહેલા આપણે જોઈશું કે જે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં ખૂબ જ 78% પ્રેઝન્ટ છે, તેમ છતાં સીધે સીધો વનસ્પતિ ઉપયોગ નહીં કરતું. તો અકાર્બનિક સંયોજનો સ્વરૂપે ઉપયોગ કરે છે અને એ અકાર્બનિક સંયોજનો છે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. હવે તે જ પ્રમાણે કાર્બનિક સંયોજનોના પદાર્થો સ્વરૂપે પણ નાઇટ્રોજન વાતાવરણમાંથી વનસ્પતિ મેળવે છે. તો કયા કાર્બનિક કઈ રીતના મેળવે છે? તો બેક્ટેરિયા દ્વારા. બેક્ટેરિયા જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને કાર્બનિક સંયોજનો સ્વરૂપે નાઇટ્રોજનનો ઉપયોગ કરે. કઈ રીતના? સ્વયંપોષી પોષણ મેળવે છે, ઉર્જા મેળવે છે અને કઈ કઈ અંગિકાઓ હાજર છે તે વિશે આપણે જોયું. આગળના પાર્ટમાં આપણે જોઈશું વિષમપોષી પોષણ. તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.